नमस्कार विद्यार्थी मित्रों, वराछा नरेश नादरेक विद्यार्थी मित्रों ने जय श्री कृष्ण। विद्यार्थी मित्रों, प्रस्तुत प्रकरण नाणाकीय बजार जेनी अंदर आपणे चार्ट प्रथम वीडियो अंदर जोई गया छे, जेमां मूड़ी बजार अने नाणा बजार नी डिस्कशन करेली, बे भाग पाड्या हता। एमां सौथी पहला भाग मूड़ी बजार, जेने विशे आपणे समजूती आपणे जे डिस्क्रिप्शन छे वीडियो नंबर एकनी अंदर मूकी गया छे, हवे एना विशे आपणे चर्चा करवाना छीए। तो सौ प्रथम पहला प्रस्तुत वीडियोनी अंदर पहेलो सवाल जोईशुं, मूड़ी बजार एटले शुं अने तेनी लाक्षणिकताओ समजावो। बराबर छे, चार्टनी उपर आपणे जोई शकीए छे के जे मूड़ी बजार छे एटले मैं अगाउ पण वात करी छे, जेनी अंदर तमारे एक स्थळ याद रखवानुं मुंबई शेर बजार, जेना पर संपूर्ण सेबीनुं नियंत्रण होय छे अने शाखवाळी व्यक्तिओ जेनी अंदर वहीवट करी शके छे। अने आ शुं काम करे छे तो के औद्योगिक एकमोने लांबा गाळાનું ધિરાણ પડે છે, ધિરાણ પૂરું પાડે છે, અને એના મુખ્ય બે પ્રકાર પડે છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર। જે આટલો ચાર્ટની અંદર જોયું છે એ જ બેઠો સેમ ટુ સેમ કોપી ટુ કોપી બધી જ વિગતો તમારે એની લાક્ષણિકતામાં લખી દેવી। કઈ રીતે? તો આપણે નીચેની બીજી સ્લાઇડમાં જોઈશું। સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો જોઈએ મૂડી બજારનો અર્થ। મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને એકત્રિત કરીને ઔદ્યોગિક સાહસોને ભંડોળ પૂરું પાડે છે। કેવા? તો લાંબા ગાળાનું ભંડોળ પૂરું પાડે છે। બરાબર છે, વ્યાખ્યા જોઈ ગયા। ચલો, લાક્ષણિકતાઓમાં જે ચાર્ટ દોર્યો છે એ પ્રમાણે છે, આપણે જોઈ લઈએ। પહેલું, લાંબા ગાળા માટેના મૂડી ભંડોળ માટેનું બજાર છે। નંબર બે, સરકારી જામીનગીરી દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસોની જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર એના સાધનો ગણાવી શકાય છે। ત્યારબાદ નંબર ત્રણ, આપણે જોઈ ગયું ભંડોળોનું લાંબા ગાળાની જામીનગીરીમાં રોકાણ થાય છે। નેક્સ્ટ, ત્યારબાદ આપણે જોયું કે મૂડી બજાર પર સેબીનું નિયંત્રણ હોય છે। ત્યારબાદ જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, માલિકીની ફેરબદલી સરળતાથી તમે કરી શકો છો, હા ને, એક શેર ખરીદી શકે તો બીજો વેચી શકે છે। ઓકે, ત્યારબાદ નાણાકીય મિલકતોને તરલતા આપે છે। હમણાં જ વાત કરી તરલતા અને કેશ, રોકડ। બરાબર છે, મારી પાસે 50,000ના શેર હોય તો હું સરળતાથી વિધિન સેકન્ડ બરાબર વેચી શકું છું, નાણાંની જેમ, એટલે તરલ છે એમ કહી શકાય છે। નીચે આ ચાર્ટની અંદર પણ આપણે જોયું કે બે ભાગ પડે છે, એક પ્રાથમિક બજાર અને ગૌણ બજાર। તો આ સવાલ આપણને ત્રણ ગુણ અથવા બે ગુણની અંદર પૂછાઈ શકે છે, તો સેમ ટુ સેમ તમારે ચાર્ટ યાદ રાખવાનો છે, એટલે આપ સરળતાથી જોઈ શકશો। બરાબર છે, ત્યારબાદ આગળ જોઈએ મૂડી બજારના। જેમ વિદ્યાર્થી મિત્રો બે ભાગ પડતા હતા, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર, એમાં સૌથી પહેલોનો ભાગ આપણે જોઈએ પ્રાથમિક મૂડી બજાર। તો પ્રાથમિક મૂડી બજારની અંદર આપણે ચાર્ટની અંદર જોઈ ગયા કે મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી નવી જામીનગીરોનું વેચાણ, અહીં માત્ર ને માત્ર વેચાણ થાય છે, તો વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર। રેડી, એની લાક્ષણિકતાઓ જોઈ લઈએ કે નવી નવી જામીનગીરીઓ બહાર પડવાનું બજાર છે। સૌથી પહેલાં નવી કોઈ કંપની શરૂ થાય તો પહેલાં પહેલાં એની નોંધણી પ્રાથમિક મૂડી બજારની અંદર અહીં કરાવવી પડે છે। બરાબર, ત્યારબાદ અહીં શું કીધું કે નવી જામીનગીરીઓ માત્ર માત્ર નવી જામીનગીરીઓનું વેચાણ અને રોકાણકારો તેની ખરીદી કરે છે, ઇન શોર્ટની અંદર ખરીદ અને વેચાણની પ્રક્રિયા થાય છે। પછી ખરીદ વેચાણની પ્રક્રિયા માટે કેટલાક પ્રકારના મધ્યસ્થીઓ હોય છે, જેની અંદર બુક રનિંગ, લીડ મેનેજર, ભરણાના રજિસ્ટ્રાર, શેર દલાલ, આ બધાના મધ્યસ્થીઓનો સમાવેશ થાય છે। બરાબર, અને સ્વાભાવિક છે કંપની નવી હોય એટલે તમારે વિજ્ઞાપન પત્ર મૂકવું પડે, જેથી કરીને જાહેર જનતાને ખબર પડે કે નવી કંપની માર્કેટમાં આવી છે। એટલે ચોથો મુદ્દો લાગુ પડશે, નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર દ્વારા આ બજારમાં મૂકી શકાય છે। તો આ પણ બે ગુણનો પ્રશ્ન છે, એની લાક્ષણિકતાઓ તમને પૂછાય છે। બરાબર છે, ત્યારબાદ આગળ બીજો ભાગ જોઈએ ચાર્ટનો। બીજો ભાગ વિદ્યાર્થી મિત્રો આવે છે ગૌણ બજાર। તો કે ગૌણ બજાર નો અર્થ આપણે જોતા પહેલાં આ કાઉન્સમાં લખ્યું છે કે 9 જુલાઈ 1875 મુંબઈ શેર બજાર દ્વારા એની સ્થાપના કરવામાં આવી। હું જ્યારે ગૌણ બજાર કહું એટલે તમારે યાદ રાખવાનું મુંબઈ શેર બજાર, ફરી વાત કહું છું, જ્યારે હું ગૌણ બજાર કહું એટલે તમારે યાદ રાખવાનું મુંબઈ શેર બજાર, જ્યાં જૂની જામીનગીરીઓ, હયાત જામીનગીરીઓનું ખરીદ અને વેચાણ થાય છે, જે આપણે ચાર્ટમાં જોયું। એનો અર્થ આપણે જોઈ લઈએ કે જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે ગૌણ બજાર। હવે ગૌણ બજારની કેટલીક લાક્ષણિકતાઓ છે એની ચાવી આપણે જોઈ લઈએ, એટલે સરળતાથી આપ એની લાક્ષણિકતા એક એક લીટીની છે લખી શકો છો, આ બુકની અંદર પણ એકવાર રિફર કરી શકો છો। તો કે ભાઈ, નોંધેલ સરકારના જે સંગઠિત સભ્યોની જામીનગીરીને તેની નોંધણી માટે કડક સંચાલન અને માળખા નિયમનની જરૂર છે। ફરી હું દોહરાવું છું ચાવીને, નોંધેલ સરકારના જે સંગઠિત સભ્યોની જામીનગીરીઓ છે તેની નોંધણી માટે કડક સંચાલન અને માળખા નિયમનની જરૂર છે। બરાબર, હવે એની વાત કરીએ પહેલું, નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા। વિદ્યાર્થી મિત્રો ગૌણ બજાર એ નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે। ઓકે,
ત્યારબાદ સરકારની મંજૂરી અને કેન્દ્ર સરકારની મંજૂરી મળે ત્યારબાદ જ આ ગૌણ બજારનો જે ખરીદ વેચાણની પ્રક્રિયા છે શક્ય બને છે. સંગઠિત બજાર, વિદ્યાર્થી મિત્રો, અહીં ખરીદનાર વેચનાર અહીં એક સ્થળે ભેગા થાય છે એટલે એને સંગઠિત બજાર તરીકે કે ઓળખવામાં આવે છે. સભ્યપદ, આની અંદર તમારે કમ્પલસરી જો તમારે ખરીદ વેચાણની પ્રક્રિયા કરવી હોય તો તમારે કમ્પલસરી આમાં સભ્યપદ બનવું પડે છે, તમારી નોંધણી કરાવવી પડે છે. એટલે ખરીદનાર કોણ છે, વેચનાર કોણ છે એનું સભ્યપદ તમારે નોંધાવવું પડે છે. ત્યારબાદ જામીનગીરીનું ખરીદ વેચાણ. વિદ્યાર્થી મિત્રો, તમે જામીનગીરી કંપની બહાર પાડો છો ત્યારે જે શેર કે જે કંઈ બહાર પાડતા હોય ત્યારે સૌ પ્રથમ પહેલાં પહેલી નોંધણી તમારે આ મુંબઈ શેર બજારની અંદર કરાવવી પડે છે, ત્યારબાદ જ તમે જામીનગીરીનું ખરીદી અથવા વેચાણ કરી શકો છો. આગળ વાત કરીએ એમ જામીનગીરીની નોંધણી કરવી ફરજિયાત છે અને નોંધણી થયેલ જામીનગીરીનું તમે ખરીદીને વેચાણ કરી શકો છો. સંચાલન, એના માટે ખાસ એક બોર્ડ બરાબર સેબીની રચના કરવામાં આવી છે જેના દ્વારા સંચાલન કરવામાં આવે છે અને અહીંયા સભ્યો પર કડક અંકુશ, એમાં કોઈપણ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ નથી કરવામાં આવતું કે અંકુશ કડકમાં કડક રાખવામાં આવે છે જેથી કરીને સભ્યો કોઈપણ પ્રકારની ગેરરીતિ પ્રવૃત્તિ કરતાં અટકે છે અને જે ગૌણ શેરબજાર છે એનો ગરિમા જળવાઈ રહે છે. વ્યવસ્થાકીય માળખું, વિદ્યાર્થી મિત્રો, અહીં પણ કંપનીની જેમ સીઈઓ દ્વારા સમગ્ર શેરબજાર પર એક નિયંત્રણ રાખવામાં આવે છે અને ત્યારબાદ શેરબજારનું નિયમન, વાત કરીએ પ્રમાણે શેરબજારના નિયમન માટે ખાસ કરીને અહીં સેબીનું પૂરેપૂરું નિયંત્રણ હોવાથી તમામ પ્રકારના કાયદા અને જે નિયંત્રણો હોય છે એ સેબી દ્વારા વારંવાર રજૂ કરવામાં આવે છે, એના પર નિયંત્રણ રાખવામાં આવે છે જેથી કરીને સંપૂર્ણ પકડ એ સેબી ઉપર રહે છે. તો આ રીતે ગૌણ બજારનો અર્થ આપણા બુકની અંદર એકવાર કમ્પેરિઝન કરી શકશો, માત્ર એક એક કે બે બે લીટી છે બરાબર છે, એ તમારે તમને પરીક્ષાની અંદર પણ આ સવાલ ત્રણ ગુણની અંદર પૂછાઈ શકે છે બરાબર. પ્રસ્તુત વિડીયોને ફરી એકવાર ધ્યાનથી જોશો એટલે આપ સમજી શકશો. ત્યાં સુધી રજા લઈએ, અસ્તુ.